આગળ વાત કરીએ વન વિભાગે જાસપુરા ગામે છટકું ગોઠવીને વડોદરાના શખ્સને બે હાથી દાંત સાથે ઝડપી પાડ્યો છે અને આ વ્યક્તિએ બે હાથી દાંત 1.5 કરોડમાં સોદો કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ પાસેથી અંદાજીત 1 કરોડનો મુદ્દા માલ કબજે કર્યો છે. વન વિભાગે આ પ્રકરણમાં વિનાયક રતિલાલ પુરોહિતને દબોચી લીધો. વન વિભાગને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો દિલ્હીથી બાતમી મળી હતી કે વડોદરામાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે હાથી દાંત વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી વન વિભાગની 3 ટીમો તપાસ કરી રહી હતી. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મુંબઈના ઓફિસરની પણ મદદ લેવાઈ હતી. વિનાયક પુરોહિતને જાસપુરા ગામે પકડી પાડ્યો છે. હાથી દાંતની તસ્કરી કરનારને છટકું ગોઠવીને પકડી પાડવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે વન વિભાગે જાસપુરા ગામે છટકું ગોઠવ્યું હતું અને વડોદરાના શખ્સને બે હાથી દાંત સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિએ હાથી દાંત 1.5 કરોડમાં સોદો કરવાનો પ્રયાસ કર્યો અને આરોપીઓ પાસેથી અંદાજીત 1 કરોડનો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે ફોન લાઇન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા અમી. તમે જણાવશો વિગત. ભૂમિ, આખો એ મામલો વડોદરાના જાસપુરા ગામમાંથી સામે આવ્યો છે. જ્યારે મુંબઈના જે લાઇફ કંટ્રોલ ટીમ છે તેને માહિતી મળી હતી કે ત્યાં હાથી દાંત સંતાડવામાં આવ્યા છે અને આખું એક રેકેટ છે. કારણ કે હાથી દાંતની ચોરી કરીને તેને વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને આખો એ જે સોદો છે એ 1.5 કરોડની આસપાસની કિંમતનો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ જાણ થઈ ગઈ ટીમને અને તે વડોદરા પહોંચી અને ત્યારબાદ દરોડો પાડવામાં આવ્યો. વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે જેના ઘરમાંથી આ હાથી દાંત મળ્યા છે તે ફરાર થઈ ગયો છે. આ હાથી દાંતની માર્કેટમાં જે વેલ્યુ છે 1 કરોડ રૂપિયા ઉપરાંતની છે અને આ ખૂબ ગંભીર ગુનો છે. એવામાં અત્યારે વડોદરા પોલીસ અને વન વિભાગે મળીને જે ફરાર આરોપી છે તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કે જે ઝડપાયો છે તે આરોપી તેની પાસેથી વધુ કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો કર્યા છે. કારણ કે આશંકા એવી છે કે આખું એ મોટું રેકેટ હોઈ શકે અને ઘણા બધા લોકોની આમાં સંડોવણી હોઈ શકે, એટલે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આભાર માહિતી માટે.